विद्यार्थी मित्रो, आगळ आपणे काव्यने समजूती प्राप्त करी, हवे आपणे एने शब्द समजूती अने स्वाध्यायनो अभ्यास करीशुं। खंबा तो खबा, सरोवर तो कुदरती रीते बनेलू सरोवर के तळाव, विशाळू तो विशाळ घणो मोटू, रळियात तो सुंदर, तरणू तणखलू, नाद सामान्य रीते मधुर लागतो मोटो अवाज, सौगात पेट आगिया तो रात्रिना अंधकारमां टमटमतू जीवडू, त्राड तो गर्जना। तो हवे आपणे आगळ स्वाध्यायनी समजूती प्राप्त करीशुं। प्रश्न एक, नीचेना दरेक प्रश्ननो उत्तर एक एक वाक्यमां लखो। पहेलो प्रश्न छे, कवि प्रकૃતિમાં કોના દર્શન કરે છે? તો તમારે કોના છે એની જગ્યાએ ઈશ્વર લખવાનું છે અને આજુબાજુ એમના એમ લખવાનું છે। જો કવિ પ્રકૃતિમાં ઈશ્વરના દર્શન કરે છે। ક્વેશ્ચન 2, કવિ કોને ભગવાનની આંખ ગણે છે? તો કવિ સરોવરને ભગવાનની આંખ ગણે છે। ક્વેશ્ચન 3, ઈશ્વર સંતાકુકડી ક્યાં રમી રહ્યો છે? તો ઈશ્વર સંતાકુકડી મેઘધનુષ્યના રંગોમાં રમી રહ્યો છે। ઈશ્વર કયા સ્વરૂપે સોગાદ આપે છે? તો ઈશ્વર ફૂલોના રંગ તેમજ સુગંધ સ્વરૂપે સોગાદ આપે છે। ક્વેશ્ચન 5, હોળીને કોણ હંકારતું હશે? તો હોળીને ઈશ્વર હંકારતો હશે। હવે ક્વેશ્ચન નંબર 2, નીચેની પંક્તિ સમજાવો। તો રાડ ત્રાડ ને લાડની સાથે મોર પીછનો સૂર, સંતા કુકડી રમતો રમતો રહે નજીકને દૂર। તો અહીંયા મેં સમજૂતી રૂપે આ વાક્યો લખ્યા છે। રાડ ત્રાડ અને લાડ તેમજ મોરના ટહુકા રૂપે અમારી સાથે સંતા કુકડી રમતા રમતા, હે ઈશ્વર તું ઘડીકમાં દૂર અને ઘડીકમાં નજીક હોય છે। હવે ક્વેશ્ચન નંબર 3, નીચે આપેલી કાવ્ય પંક્તિ પૂર્ણ કરો। તો આ કાવ્ય પંક્તિ આપણને આગળ આપેલી છે, તેને જોઈને આપણે પૂર્ણ કરવાની છે। હવે ક્વેશ્ચન નંબર 4, નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો આપો। પહેલો છે આંખ તો નેત્ર, બીજો છે ઈશ્વર તો ભગવાન, ત્રીજો છે દરિયો તો સમુદ્ર કે સાગર, વૃક્ષ તો ઝાડ, નાદ તો અવાજ અને ફૂલ તો પુષ્પ। હવે ક્વેશ્ચન નંબર 5, નીચેના વિરોધી શબ્દો આપો। તો પહોળું સાંકડું, વિરાટ નાનું, નજીક દૂર, અંધારું અજવાળું। ક્વેશ્ચન નંબર 6, ઉદાહરણ પ્રમાણે કાવ્યમાંના પ્રાસની શબ્દ જોડી બનાવો। તો જો વાત તો રળિયાત ઉદાહરણ આપેલું છે, તો અહીંયા જુઓ નાદ સોગાદ તમરા ભમરા સૂર દૂર વહે કહે પ્રાસ, મતલબ એકબીજાનો પ્રાસ થતો હોય। ક્વેશ્ચન નંબર 7, સ અને સ થી બનતા ચાર ચાર શબ્દો લખી એનો અર્થ ભેદ દર્શાવો। સાપ તો સર્પ, સાપ તો બદ્દુઆ, તો અહીંયા સમ શાંત થવું, સમ તો સોગંધ, શાક આબરૂ, શાક તો ઝાડ પર પાકેલું ફળ, રાસ તો દોરડું, રાસ તો ગરબો, શરત તો હોડ અને શરત તો ધ્યાન, મતલબ એના એ શબ્દો શ અને સ માં કયો અર્થ ભેદ છે તે અહીંયા દર્શાવ્યું છે। હવે ક્વેશ્ચન નંબર 8, ઓ ઈશ્વર ભજીએ તને, મોટું છે તુજ નામ, આ પંક્તિને આધારે બીજી 3 પંક્તિ બનાવો। તો જો અહીંયા મેં પંક્તિઓ બનાવેલી છે, ઓ ઈશ્વર ભજીએ તને, મોટું છે તુજ નામ, ગુણ તારા નિત ગાઈએ, થાય અમારા કામ, હે તલાવી હસાવ તું સદા રાખ દિલ સાફ, ભૂલ કદી કરીએ અમે તો પ્રભુ કરજો માફ। તો વિદ્યાર્થી મિત્રો, આ સ્વાધ્યાયને તમારે નોટબુકમાં લખવાનું છે અને એનો અભ્યાસ કરવાનો છે। તો થેન્ક યુ।